નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયનપોથી આવી ચૂકી છે, આપની ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયનપોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 8ની નવી સ્વ અધ્યયનપોથીના ભાગ નંબર 3ના ગણિત વિષયના પાઠ નંબર 4 માહિતીનું નિયમન. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમની સ્વ અધ્યયનપોથીનું પોસ્ટર પણ અહીંયા તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. સૌ પ્રથમ અધ્યયનની નિષ્પત્તિ આપેલી છે, વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો કે માનવ શરીરના વિવિધ ભાગોમાં રહેલ પ્રોટીનના પ્રમાણની વિગત નીચેના વર્તુળ આલેખમાં દર્શાવેલ છે, તે પરથી પ્રશ્ન 1-3ના જવાબ આપો. નંબર 1, સ્નાયુઓ અને હાડકામાં રહેલ પ્રોટીનનો ગુણોત્તર કેટલો થશે? તો જવાબ આવશે D2:1. નંબર 2, ચામડીમાં રહેલ પ્રોટીન અને હાડકામાં રહેલ પ્રોટીન બંને ભેગા મળીને વર્તુળ આલેખમાં કેટલા અંશ માપનો ખૂણો બનાવે છે? D6. નંબર 3, અંતઃસ્ત્રાવ ઉત્સેચકો અને અન્ય પ્રોટીન વર્તુળમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે? B 144°. નંબર 4, અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર મૂળાક્ષર પસંદ કરવાની સંભાવના કેટલી? જવાબ આવશે B 5/26. નંબર 5, એક ટેબલ પર 4 ભૂરા, 7 લાલ, 3 કાળા અને 6 સફેદ કલરના બટન મૂકેલા છે. એક બિલાડી ટેબલ પર કૂદે છે તો એક બટન નીચે પડે છે, તો ભૂરું બટન પડવાની સંભાવના કેટલી? જવાબ આવશે C 1/5. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8ની જે નવી સ્વ અધ્યયનપોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. નંબર 6, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો કેટલા? તો 6. નંબર 7, વર્તુળાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. એ ક્યાં માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે? બસ દ્વારા. બી, શાળામાં કેટલા ભાગના બાળકો કાર દ્વારા શાળાએ જાય છે? 1/4 ભાગના. સી, જો કાર દ્વારા 18 બાળકો શાળામાં આવે છે તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે? 72 બાળકો. ડી, કેટલા બાળકો રિક્ષા દ્વારા શાળામાં આવે છે? 6 બાળકો. ઈ, ક્યાં બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે? સાયકલ દ્વારા અને ચાલીને. નંબર 8, એક પ્રાણી સંગ્રહાલયમાં સમાવેલ પ્રાણીઓની માહિતી પરથી વર્તુળ આલેખ દોરો. તો અહીં પ્રાણીના નામ છે અને પ્રાણીઓની સંખ્યા આપેલી છે, અને આ રીતના તમારે વર્તુળ દ્વારા તમારે દોરવાની છે અને તેમની આ રીતના ગણતરી પણ કરવાની રહેશે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 9, કેટલાક યુવાનોને મનપસંદ પીણાની સર્વની માહિતી પરના વર્તુળાલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો. એ, કયા પ્રકારનું પીણું સૌથી વધારે યુવાનોને પસંદ છે? ઠંડા પીણા. બી, જો 45 યુવાનોને ચા પસંદ હોય તો કુલ કેટલા યુવાનોને સર્વ કરેલ છે? તો કે 300 યુવાન. નંબર 10, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતી સંભાવના પૈકી નીચેની સંભાવનાઓ શોધો, જે અહીં તમને નીચેની સંભાવનાઓ શોધી અને બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. અને આ રીતના તમારી નોટબુકની અંદર પણ તમે ગણતરી કરીને લખી શકો છો. નંબર 11, એક થેલીમાં સફેદ અને અમુક પીળા દડાઓ ભરેલા છે. ઋત્વિક એક દડો પસંદ કરે છે તો સફેદ દડો પસંદ થવાની સંભાવના 2/9 છે. જો થેલીમાં કુલ 36 દડા હોય તો પીળા દડાની સંખ્યા શોધો, તો કે પીળા દડા 28 થશે. નંબર 12, સોનિયા આપેલા કાર્યમાંથી એક કાર્ડ લે છે, કાર્ડ મળવાની સંભાવનાની ગણતરી કરો. જે અહીં ગણતરી કરી અને અહીં તમને આપેલ છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને નોટબુકમાં ગણતરી કરીને લખી શકો છો. નંબર 13, 1-100 નંબરના પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરતા તે નંબર પૂર્ણ વર્ગ ન હોય તેની શક્યતા કેટલી? જવાબ આવશે B. નંબર 14, પાઈ ચાર્ટમાં વરસાદ પડવાની શક્યતાને 1% વડે દર્શાવેલ છે, તેને અંશ માપમાં ફેરવતા તે કેટલા થાય? તો B 3.6°. નંબર 15, એક થેલામાં 4 લાલ રંગના અને 2 લીલા રંગના દડા છે. યાદચ્છિક રીતે એક દડો પસંદ કરતા તે લીલા રંગનો મળવાની સંભાવના કેટલી? 1/3.
અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન નંબર એક, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેમાં નંબર એક, એક શાળામાં કુલ 5 બાળકોમાંથી 3 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, તો સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકોની સંભાવના કેટલી? બી 0.4. નંબર બે, એક સિક્કાને 200 વખત ઉછાળતા 120 વખત છાપ મળે છે, તો છાપ મળવાની સંભાવના કેટલી? બી 3/5. વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. નીચેના વર્તુળ આલેખ પરથી પ્રશ્ન 3-5 પ્રશ્નોના જવાબ આપો. નંબર 3, કુલ ખર્ચ 10 કરોડ હોય તો રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો હશે? જે અહીં ગણતરી કરી અને તમને આપેલ છે. નંબર 4, રોડ બનાવવા પાછળ થયેલ ખર્ચ કરતાં શિક્ષણમાં કેટલા ગણો ખર્ચ વધારે થયો છે? તો 2.5 ગણો ખર્ચ શિક્ષણમાં વધારે થયો છે. નંબર 5, રોડ અને સમાજસેવા પાછળ થયેલ ખર્ચના કુલ ખર્ચ સાથેના અપૂર્ણાંક દર્શાવો. તો અહીં છે 3/10. નંબર 5, એક જિલ્લામાં જુદી જુદી બેંકોની શાખાઓની સંખ્યા આપના અંદાજ મુજબ લો, તે પરથી વર્તુળ આલેખ તૈયાર કરો. તો અહીં તમને વર્તુળ આલેખ તૈયાર કરી અને અહીં ગણતરી કરી અને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.